યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે તુલસી વિવાહનો ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો. યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે તુલસી વિવાહનો ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો. દેવઉઠની એકાદશી એટલે કે તુલસી વિવાહની ગઈકાલે રાત્રે ધામધૂમપૂર્વક ઉજવણી થઈ હતી. કારતક સુદ અગિયારસના પ્રબોધિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ નારાયણના તુલસી સાથે વિવાહની દ્વારકાના જગત મંદિરમાં ઉલ્લાસભેર ઉજવણી થઈ છે. માતા તુલસી સાથે ભગવાન વિષ્ણુના વિવાહ જોવા શ્રદ્ધાળુઓ મોડી રાત સુધી હાજર રહી ભગવાનના વિવાહનો અવસર માણ્યો છે. ભગવાન દ્વારકાધીશનો વરઘોડો સમી સાંજે વાસ્તે ગાસ્તે શહેરના મુખ્ય માર્ગો પર નીકળ્યો હતો. હિન્દુ કેલેન્ડર તિથિ મુજબ અષાઢ સુદ અગિયારસથી ઠાકોરજી શયનમાં જાય છે. સતત ચાર માસ સુધી ભગવાન વિશ્રામ કરે છે, જેને ચાતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ કારતક સુદ અગિયારસના રોજ ભગવાન વિશ્રામમાંથી બહાર આવે છે. તેને પુરાણોમાં દેવ ઉઠઈ અગિયારસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન શાલિગ્રામના લગ્ન તુલસી સાથે કરવામાં આવે છે. દ્વારકામાં સાંજના સમયે ભગવાનની શાહી સવારી નીકળી હતી અને વરઘોડામાં લોકો ઝૂમ્યા હતા. આ પ્રસંગે ગામના તેમજ બહારથી પધારેલા ભક્તોએ ભગવાનના તુલસીજી સાથેના લગ્નને રાત સુધી જગત મંદિરમાં નિહાળી ધન્યતા અનુભવી હતી. દર વર્ષની જેમ શારદાપીઠ દ્વારા જગત મંદિરમાં તેમજ નિજ મંદિરમાં તુલસી વિવાહનો પ્રસંગ ઉજવાતો હોય છે અને બંને જગ્યાએ ભાવિકો પ્રવાસીઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથે જ ભગવાન શ્રી દ્વારકાધીશના વિશેષ શૃંગાર દર્શન પણ યોજાયા હતા. સાંજથી રાત્રિના 10 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓનો પ્રવાહ જગત મંદિરમાં અવિરત રહ્યો હતો અને ભગવાનના લગ્ન માણવાનો અવસર પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓએ માણ્યો હતો. ગુજ્જુ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સીઓ પૂનમ કિલવાની તેમજ તેમના પરિવાર તરફથી તમામે તમામ લોકોને આવનાર દિવાળી પર્વના તહેવારને લઈને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવ્યા છે અને આવનાર નવું વર્ષ સર્વે માટે સુખદાયી લાભદાયી ફળદાયી નીવડે તેવી પ્રભુને પ્રાર્થના. રાતેજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સમગ્ર બજાર વિસ્તારના ખેડૂત ભાઈઓ તેમજ વેપારી મિત્રો તથા મારા સાથી શુભેચ્છકોને શરૂ થતા નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. આપને સૌ સાથે મળી માર્કેટ યાર્ડના વિકાસમાં સૌ કોઈને સહકાર આપેલ છે તે તમામને આવતું નવું વર્ષ ફળદાયી નીવડે તેવી શુભેચ્છા તેમજ નવું વર્ષ આર્થિક સમૃદ્ધિમય પસાર થાય તેવી શુભકામના પાઠવું છું. અને સાબર જે મને ફરીથી પ્રાદેશિક ખેતીવાડી બજાર સમિતિની અંદર જે ચેરમેન તરીકે મને મેન્ડેટ આપવામાં આવ્યો તે બદલ હું જિલ્લા સંગઠન તેમજ પ્રદેશ સંગઠન તેમજ તાલુકા સંગઠનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને દરેક વેપારી મિત્રો અને ખેડૂત મિત્રોને પણ હું આ તબક્કે હું નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન જય કિસાન.